આમ તો સામાન્ય રીતે ઘર એની કોઈ વ્યાખ્યા આપવાની જરૂર નથી, પણ જેમાં પગ મૂકતા આંશકારો થાય તેને ઘર કહી શકીએ છીએ। ત્યારે સદીઓથી વગડો ખૂંતા પરિવારોને પોતાનું સરનામું ઘર મળે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચ VSSM વર્ષોથી પ્રયત્ન કરે છે, જેના ભાગરૂપે વાવ તાલુકાના ટડાવ ખાતે શીતળા માતાજીના સાનિધ્યમાં વાવ તાલુકા વિકાસ અધિકારી અને VSSM સંસ્થાના સહયોગ થકી તડાવમાં વગડામાંથી વહાલપણની વસાત નિર્માણ પામી છે, જેને લઈને તારીખ 2/5/2023 ના રોજ VSSM સંસ્થાના પ્રમુખ મિત્તલબેન પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી જય ગોસ્વામીના હસ્તે વગડાની વહાલપણની વસાતના 10 મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વિધિવત ગૃહ પ્રવેશ પણ કરાયો હતો, જેમાં વહાલપણની વસાતના પરિવારોને ટડાવ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ ઠાકરસિંહભાઈ રબારી વહીવટદાર, થાનાભાઈ રાજપૂત તળાટી ક્રમ મંત્રી, પૂર્વ સરપંચ રાજપૂત પ્રવીણસિંહ તેમજ દિનેશભાઈ ગ્રામ સેવકનો તેમજ વાવ તાલુકા વિકાસ અધિકારી જય ગોસ્વામી સહિત મિત્તલબેન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। શીતળા માતા કી જય બોલો, સાહેબ સરપંચ ને, ટીડીઆઈ સાહેબ ને, તલાટી સાહેબ ને, વેજિયા સાહેબ ને, ઠાકરા સાહેબ ને નમસ્કાર છે સાહેબ જી। એટલો અમને ગરીબોને આશરો આપ્યો છે તો મારી માં શીતળા માતાજી અહીંયાના બેડા પાર પાર છે। આ સરપંચને બીજો ને સાહેબ રોમણ પટેલ સબ સાહેબ આશરો આપ્યો છે તો ધન તો સાહેબ અહીંયાને કહેવરાય છે। અને સાહેબ અમારી આશીમાં અહીંયાના બચ્ચા ભગવાન શીતળા માતા જીવતા રાખે તો અમારા અમારો એટલો આશરો કર્યો છે। નકાર અમી જેમાં રોજડા જીવે અમે આ સરડા શીતળા માતા મેં આજ અમારો કાઢ્યો છે સાહેબ। અમારો કોઈ ધણી સાહેબ નહોતો પણ ભગવાન કોઈ એટલો કોઈ અહીંયાને આગળ પૂન આવ્યો તો સાહેબ અમને આશરો આપ્યો છે। આભાર આ ગામ વસ્તીને મા બાપ છે નાના મોટા અતલેટી સાહેબ સરપંચ સાહેબ સબને અમારી વિનંતી છે સાહેબજી એટલી। હલો શીતળા માતાની જય, ધન્યવાદ વાવ તાલુકામાં ટડાવ ગામ ગામની વસ્તીને સરપંચને આગેવાનોને ધન્યવાદ। ગામને કહેવરાય હું 40-50 વર્ષથી 60 વર્ષથી આ વગડામાં જાનવર જીવે એમ જીવતા હતા। ધન્યવાદ ગામના સરપંચને, ગામને આગેવાનને, ટીડીઆ સાહેબને, મામલેદારને, યો નેતલબેનને, યો મારી રાડ કૂકવો હોભળ્યો, મને પ્લોટ આપ્યો, મકાન કરી આપ્યા સરડામાં તલાટી સાહેબ આભારીઓનો, કે ગામ વસ્તીએ તલાટી સાહેબે મામલેદારે ગામના સરપંચ સાહેબે આ મારા છોકરાને મને રહીતરો કરી આપ્યો છે સાહેબ, કે ધન્યવાદ આયોને આભારીઓને। અમે અમારા મોણ હશે તો અહીંયાનો ગુણ નહીં ભૂલો સાહેબજી, અને અહીંયાને કુદરત મળ્યો છે અને ભગવાન અહીંયાને મળશે અમારી જરૂર ગરીબોની રાડ હોંભળી છે, ગરીબોને આશરો આપ્યો છે। ધન્યવાદ ગોમને, ધન્યવાદ ટીડીએ સાહેબને, નેતલબેનને, તલાટી સાહેબને, ગોમને, આગેવાનોને ધન્યવાદ છે। વધુમાં મિત્તલબેન પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંદાજિત 17 વર્ષની પ્રક્રિયા બાદ આ વાદી પરિવારોને વાવ તાલુકા વિકાસ અધિકારી જય ગોસ્વામીના પ્રયત્નો તેમજ કામના લીધે આજે જ આ વગડાની વહાલપણની વસાતના 10 મકાનોનું લોકાર્પણ કરી વગડો ખૂંતા પરિવારોને પોતાનું સરનામું તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભ લઈ VSSM સંસ્થાના ધર્મેન્દ્રભાઈ શાહનું યોગદાનથી આ સરસ મજાની કોલોની બનાવી આનંદ અનુભવું છું। વર્ષોથી વગડામાં રહેતા વિચરતી જાતિના પરિવારો જેણે ઘર શું એની વ્યાખ્યા જ એમને ખબર નથી, અને પેલું કહે ને કે ઘર વગરના પરિવારો જ્યારે આપણને એમના ઘરે આવવા માટે આમંત્રણ આપે તો ખલીલ દંતેજવીની એક સરસ શેર છે કે ઘર નથી નહીં તો હું તને આવવા માટેની ના ન પાડું એમ, આમંત્રણ આપે પણ ઘર ક્યાં છે જ્યાં બેસાડી શકે। તો વર્ષોથી મથતા હતા આ પરિવારો, 2006થી આ વસાહતમાં આવતી હતી, આઈ થિંક 16-17 વર્ષ લાગ્યા નવ પરિવારોને પ્લોટ અપાવવા માટે। તાલુકા વિકાસ અધિકારી તરીકે જય ગોસ્વામી અહીંયા એમણે પદભાર સંભાળ્યો અને સાથે સાથે તડાવ તાલુકા ગ્રામ પંચાયતનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો આ પરિવારોને લાગણી સમજી, અને વગડામાંથી વાહલપની વસાહતમાં આ પરિવારો આજે આવે એમનો ગૃહ પ્રવેશ થયો, બસ બધા બહુ જ સુખી થાય એવું ઈચ્છીએ અમે। એમને સરકારની સહાય જે મળે 1-1.5 લાખ રૂપિયા જેવું મળ્યું, એ ઉપરાંતના ખૂટતા પૈસા જે છે તે અમે VSSM તરીકે અમારા ધર્મેનભાઈ શાહ છે મુંબઈથી એમણે એડ કર્યા ને એ રીતે આ સરસ મજાની કોલોની બની એમ। વધુમાં વાવ તાલુકા વિકાસ અધિકારી જય ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વર્ષો પહેલાની ફાઇલને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પ્લોટોની ફાળવણી બાદ આ મકાનો બનાવ્યા તેમજ આજરોજ આ મકાનો સુપ્રત કર્યા છે।
સરકારશ્રીની યોજના થકી પાણીની સુવિધા કમિટી હોલની પણ મંજૂરી આપી દેવાઈ છે અને ભવિષ્યમાં આ વસાહતને કનેક્ટ કરવા માટે મેઇન રોડથી પાકા રોડની દરખાસ્ત પણ કરવામાં આવી છે। વધુમાં વાવ તાલુકા પંચાયતના વિભાગોના કર્મચારીઓ તેમજ ટડાઉ ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટી તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। સાહેબ શું કેશો, આજે તંત્ર દ્વારા વાદી વસાહત આજ ખુલ્લી મૂકવામાં આવી છે, 10 પરિવારોને પોતાના ઘર સુપ્રત કરવામાં આવ્યા છે, કબજા દેવામાં આવ્યા છે, શું કેશો? બહુ જ ખુશીની લાગણી છે। વર્ષોથી જે પ્રકરણ પેન્ડિંગ હતું એમાં જ્યારે હું અહીંયા તાલુકા વિકાસ અધિકારી તરીકે આવ્યો ત્યારે પ્લોટ ફાળવી આપણે સરકારશ્રીની યોજના અંતર્ગત, ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એમના મકાનો મંજૂર કર્યા, અમે પોતે અંગત રીતે પણ થોડું યોગદાન એમાં આપ્યું, એ સિવાય VSSM સંસ્થા અને શ્રેષ્ઠી શ્રી ધર્મેન્દ્રભાઈ એમના કન્ટ્રીબ્યુશનથી અત્યારે આપણે વગડાની અંદર એક આખી વસાહત બનાવી એમની અંદર પાકા મકાનો બનાવી આ પરિવારોને અત્યારે આપણે સુપરત કરીએ છીએ। એ ઉપરાંત સરકારશ્રીની યોજના અંતર્ગત આપણે પાણીની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાવી છે, એક કમ્યુનિટી હોલની પણ અત્યારે જ મેં મંજૂરી આપી છે અને ભવિષ્યની અંદર આ વસાહતને કનેક્ટ કરવા માટે મેઇન રોડથી એક પાકા રોડની પણ દરખાસ્ત અત્યારે જ અમે તૈયાર કરીને મૂકી દઈશું। આ તબક્કે બહુ ખુશીની લાગણી છે, સમગ્ર ટીમ વાવ છે એમનો આમની અંદર અલગ અલગ પ્રકારનું કન્ટ્રીબ્યુશન રહ્યું છે, ગ્રામ પંચાયત છે, ગામ લોકો છે, આ તમામનું આમની અંદર યોગદાન રહ્યું છે અને આ તબક્કે સૌનો આભાર પણ માનીએ છીએ અને આજના દિવસે આ જે વસાહત છે એ આ પરિવારોને સુપરત કરીએ છીએ, એમને તમામ પ્રકારની ખુશીઓ મળે એ આ વસાહતની અંદર બહુ જ ખુશ થાય, તમામ પ્રકારની ભગવાન એમને ખુશીઓ આપે એ પ્રકારની લાગણી વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ।